નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ આઠના ગણિત વિષયનું જે બ્લૂ પ્રિન્ટ મુજબનું પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ત્રેવીસનું પ્રશ્નપત્ર છે કે જે સત્યાવીસ દસ બે હજાર ત્રેવીસને શુક્રવારના રોજ લેવાનું છે સમય છે તેનો બપોરે બેથી પાંચનો અને કુલ એંસી ગુણનું પ્રશ્નપત્ર છે તો આ જે પ્રશ્નપત્ર છે તેનું મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્ર આપણે તૈયાર કરેલું છે પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ત્રેવીસ માટેનું તો જરૂરથી આ પ્રશ્નપત્રનો અભ્યાસ કરી લેજો આ પ્રશ્નપત્રના પીડીએફની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો જરૂરથી આ પીડીએફનો પણ અભ્યાસ કરી લેજો ધોરણ આઠના બધા જ વિષયના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તે આપણે તૈયાર કરેલા છે બ્લૂ પ્રિન્ટના આધારે તો જરૂરથી આ બધા જ પ્રશ્નપત્ર જે છે તેમની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો ચાલો તો શરૂ કરીએ ધોરણ આઠના પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ત્રેવીસના ગણિત વિષયનું જે બ્લૂ પ્રિન્ટ પ્રમાણેનું પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એક અ ખાલી જગ્યા પૂરો જેના કુલ દસ માર્ક છે એમાં પેલું જેની અંશની સંખ્યા પિસ્તાલીસ પૂર્ણાંક એકના છેદમાં ત્રણ હોય તેવી પાંચના છેદમાં સાતની સમાન સમય સંખ્યા ખાલી જગ્યા છે તો જવાબ આવશે પિસ્તાલીસના છેદમાં ત્રેસઠ બીજું માઇનસ ચારના છેદમાં ત્રણની વ્યસ્ત સમય સંખ્યા ખાલી જગ્યા છે તો જવાબ આવશે માઇનસ ત્રણના છેદમાં ચાર ત્રીજું કોઈ સંખ્યાને આઠ વડે ભાગતા મળતું પરિણામ માઇનસ ત્રણ છે તો તે સંખ્યા હશે માઇનસ ચોવીસ ત્યાર પછી ચોથું એક્સના છેદમાં પાંચ વત્તા ત્રીસ બરાબર અઢારનો ઉકેલ ખાલી જગ્યા છે તો જવાબ આવશે માઇનસ સાહીઠ પાંચમું જો એકના છેદમાં ત્રણ માઇનસ એક્સ બરાબર માઇનસ બેના છેદમાં ત્રણ તો એક્સ બરાબર કેટલા તો જવાબ આવશે એક ત્યાર પછી છઠ્ઠું બેના છેદમાં પાંચ એક્સ કાઉન્સમાં માઇનસ ચારના છેદમાં નવની વ્યસ્ત સમય સંખ્યા ખાલી જગ્યા છે તો જવાબ આવશે માઇનસ પિસ્તાલીસના છેદમાં આઠ સાતમું ઋણ સમય સંખ્યાની વિરોધી સમય સંખ્યા હંમેશા ખાલી જગ્યા મળે તો જવાબ આવશે ધન ત્યાર પછી આઠમું એકના છેદમાં પાંચ ગુણ્યા માં છે બેના છેદમાં સાત વધતા ત્રણના છેદમાં આઠ બરાબર એકના છેદમાં પાંચ ગુણ્યા બેના છેદમાં સાત વત્તા ખાલી જગ્યા તો અહીંયા જવાબ આવશે એકના છેદમાં પાંચ ગુણ્યા ત્રણના છેદમાં આઠ નવમું બે એક્સ માઇનસ ત્રણ વાય વત્તા પાંચ વાય માઇનસ ત્રણ સાદું રૂપ ખાલી જગ્યા થાય તો જવાબ આવશે માઇનસ એક્સ પ્લસ ટુ વાય દસમું ફાઇવ એ માઇનસ બી માઇનસ છે ચાર બી ત્રણ સાદું રૂપ ખાલી જગ્યા થશે તો જવાબ આવશે બે એ માઇનસ મિત્રો પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ત્રેવીસ માટે આપણે ધોરણ આઠના બધા જ વિષયના બ્લૂ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે એક વિષયના કુલ ત્રણ ત્રણ પ્રશ્નપત્ર બનાવેલા છે જેમાં ખૂબ મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપણે મૂકેલા છે પરીક્ષામાં પૂછાઈ શકે તેવા પ્રશ્નો એક વિષયના પ્રશ્નપત્રની કિંમત માત્ર દસ રૂપિયા આપણે રાખેલી છે અને આ તમામ પ્રશ્નપત્રના સોલ્યુશન પણ આપણે તૈયાર કરેલા છે તો જરૂરથી આ સોલ્યુશન અને પ્રશ્નપત્ર મેળવી લેજો પીડીએફ જો તમારી ડાઉનલોડ કરવી હોય તો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને જો તમારે સીધા વોટ્સઅપ ઉપર આ પીડીએફ પ્રાપ્ત કરવી હોય તો અહીંયા તમને જે નંબર આપવામાં આવેલો છે નંબર ઉપર કોન્ટેક કરી અને તમે પીડીએફ સીધી જ તમારા વોટ્સઅપ નંબર ઉપર મેળવી શકશો ત્યાર પછી પ્રશ્ન નંબર બે નીચે આપેલા દાખલાઓ ગણો એમાં છે પાંચ એક્સ વાય માઇનસ બે વાય ઝેડ માઇનસ ટુ ઝેડ એક્સ પ્લસ દસ એક્સ વાય ઝેડમાંથી ત્રણ એક્સ વાય પ્લસ પાંચ વાય ઝેડ માઇનસ સાત ઝેડ એક્સ બાદ કરો ચાલો તો સર્વપ્રથમ તો બાદ બાકી છે તો પ્રથમ પદ જે છે તે અહીંયા લખી દઈએ પાંચ એક્સ વાય માઇનસ બે વાય ઝેડ માઇનસ ટુ ઝેડ એક્સ પ્લસ દસ એક્સ હવે બાદ બાકી છે એટલે માઇનસની નિશાની અને બીજું પદ જે છે તે આખું કાઉસમાં આવશે ત્રણ એક્સ વધતા પાંચ માઇનસ સાત ઝેડ એક્સ ચાલો હવે આ જે પદ છે તેની આગળ માઇનસની નિશાની છે તો આ જે પદ જે છે તેને નિશાની અંદર ફરી જશે આપણે કાઉસ આપણે છોડી દઈએ તો અહીંયા થઈ જશે માઇનસ ત્રણ એક્સ વાય માઇનસ પાંચ વાય ઝેડ પ્લસ સાત ઝેડ હવે સજાતીય પદોને આપણે પાસે પાસે ગોઠવી દઈએ તો પાંચ એક્સ વાય માઇનસ ત્રણ એક્સ વાય માઇનસ બે વાય ઝેડ માઇનસ પાંચ વાય ઝેડ માઇનસ ટુ ઝેડ એક્સ પ્લસ સેવન ઝેડ એક્સ પ્લસ દસ એક્સ વાય ઝેડ પાંચ એક્સમાંથી પાંચ એક્સ વાયમાંથી ત્રણ એક્સ વાય જશે તો બે એક્સ વાય વાયનસ માઇનસ પ્લસ થશે એટલે બે વાય ઝેડ અને પાંચ વાય ઝેડ એટલે માઇનસ સાત વાય ઝેડ ત્યાર પછી છે પ્લસ માઇનસ માઇનસ થશે એટલે અહીંયા સાતમાંથી બે જશે તો પાંચ ઝેડ એક્સ અને આ આપણને આપેલા છે દસ એક્સ વાય ઝેડ તો આ થઈ ગયો આપણો જવાબ ત્યાર પછી બીજું એ માઇનસ બી વત્તા એ બી બી માઇનસ સી વત્તા બી સી સી માઇનસ એ વધતા એસીનો સરવાળો કરો એ માઇનસ બી વત્તા એ બી વધતા બી માઇનસ સી પ્લસ બી સી પ્લસ સી માઇનસ એ પ્લસ એસી હવે સજાતીય પદોન પાસે પાસે ગોઠવી દઈએ તો એ માઇનસ એ માઇનસ બી વત્તા બી પ્લસ એ બી માઇનસ સી પ્લસ સી પ્લસ બીસી પ્લસ એસી હવે સજાતીય પદોને આપણે ઉડાડી દઈએ એ એક જશે અહીંયા બી બી ઉડી જશે ત્યાર પછી છે વાય માઇનસ ચાર માઇનસ બે કાઉસમાં વાય માઇનસ નવ વત્તા પાંચ કાઉસમાં વાય વધતા છ બરાબર ઝીરો પંદર નો વાય સાથે ગુણાકાર કરીએ એટલે પંદર વાય માઇનસની નિશાની પંદર નો ચાર સાથે ગુણાકાર કરીએ એટલે પંદર ચોક સાઈઠ માઇનસ ટુ વાય માઇનસ માઇનસ પ્લસ થશે એટલે પ્લસ અઢાર પાંચનો વાય સાથે ગુણાકાર કરે એટલે પ્લસ પાંચ વાય પાંચનો છ સાથે કરીએ એટલે પ્લસ ત્રીસ બરાબર ઝીરો હવે પંદર વાય માઇનસ બે વાય પ્લસ પાંચ વાય માઇનસ સાહીઠ પ્લસ અઢાર પ્લસ ત્રીસ બરાબર ઝીરો ચાલો હવે પંદર વાય વત્તા પાંચ વાય સજાતીય પદો પાસે પાસે ગોઠવી દઈએ માઇનસ એકલા છે પ્લસ અઢાર પ્લસ ત્રીસ માઇનસ સાઈઠ બરાબર ઝીરો પંદર પાંચ વાય એટલે વીસ વીસમાંથી બે વાય જશે તો અઢાર વાય અઢાર ત્રીસ એટલે કે અડતાલીસ અને એમાંથી સાઈઠ બાદ કરીએ એટલે માઇનસ બાર તો વાય માઇનસ બાર બરાબર ઝીરો તો વાય બરાબર બાર માઇનસ બાર બરાબરની પાછળ જશે તો પ્લસ થઈ જશે વાય બરાબર બારના છેદમાં અઢાર બે છંક અઢાર ત્રણ છંક અઢાર છ ઉડી જશે તો વાયનું મૂલ્ય મળશે બેના છેદમાં ત્રણ ત્યાર પછી આપણે જોઈએ બીજો દાખલો એમ માઇનસ એમ માઇનસ વનના છેદમાં બે બરાબર વન માઇનસ એમ માઇનસ ટુના છેદમાં ત્રણ તો એમ માઇનસ એમ માઇનસ વનના છેદમાં બે પ્લસ એમ માઇનસ ટુના છેદમાં ત્રણ બરાબર એક એટલે કે આ જે પદ છે તે બરાબરની આગળ આવી ગયું તો પ્લસ થઈ જશે ચાલો હવે આપણે જોઈએ તો એમ જે છે આને છેદમાં બે છે છેદમાં ત્રણ છે છેદમાં કશું નથી તો એટલે લસા આપણો એક બે અને ત્રણનો થશે છ તો એમને આપણે અનુસમાન છેદમાં છ વડે ગુણવા પડશે તો એમ ગુણ્યા છેના છેદમાં ગુણ્યા છ માઇનસ ત્રણ કાઉસમાં એમ માઇનસ વનના છેદમાં બે ગુણ્યા ત્રણ પ્લસ બે કાઉસમાં એમ માઇનસ ટુના છેદમાં બે ગુણ્યા ત્રણ એટલે કે અહીંયા આપણે તમે જોશો તો ત્રણ વડે ગુણાકાર કર્યો અહીંયા બે વડે કરશું બરાબર એક છ એમના છેદમાં છ માઇનસ ત્રણ એમ માઇનસ ત્રણના છેદમાં છ પ્લસ બે એમ માઇનસ ચારના છેદમાં છ બરાબર એક ચાલો તો છ એમ માઇનસ ત્રણ એમ પ્લસ ત્રણ પ્લસ ટુ એમ માઇનસ ચાર બરાબર એક ગુણ્યા છ એટલે કે આ છ જે છે તે બરાબરની પાછળ છે ત્યારે અંશમાં આપણે તમે જોશો તો સાદુરૂપ આપી દીધું હવે છ એમ માઇનસ ત્રણ એમ એટલે કે ત્રણ એમ અને ત્રણ એમ વત્તા બે એમ એટલે પાંચ એમ અને અહીંયા ત્રણ પ્લસમાં ત્રણ માઇનસ ચાર એટલે કે માઇનસ એક બરાબર છ તો પાંચ એમ માઇનસ એક બરાબર છ તો પાંચ એમ બરાબર છ વત્તા એક પાંચ એમ બરાબર સાત એમ બરાબર સાતના છેદમાં પાંચ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ બી નીચેના સુરેખ સમીકરણનો ઉકેલ મેળવો જેના કુલ ચાર માર્ક છે પેલું ફોર ટી માઇનસ ત્રણ માઇનસ કાઉસમાં છે ત્રણ ટી પ્લસ વન બરાબર ફાઇવ ટી માઇનસ ફોર ફોરટી ટી માઇનસ ત્રણ માઇનસ કાઉસમાં છે ત્રણ ટી પ્લસ વન બરાબર ફાઇવ ટી માઇનસ ફોર ફોરટી માઇનસ ત્રણ માઇનસ માઇનસ વન બરાબર ફાઇવ ટી માઇનસ ફોર માઇનસ માઇનસ થ્રી માઇનસ વન બરાબર ફાઇવ ટી માઇનસ ફોર ચાર ટી જે છે એને અહીંયા તમે જોશો તો થ્રી છે તો ફોર્ટીમાંથી થ્રી ટી જશે એટલે ટી માઇનસ માઇનસ પ્લસ એટલે ત્રણમાંથી ને એક ચાર એટલે માઇનસ ચાર બરાબર ફાઇવ ટી માઇનસ ફોર તો ટી માઇનસ ફાઇવ ટી બરાબર માઇનસ ફોર પ્લસ ફોર માઇનસ ફોર પ્લસ જતા રહેશે તો અહીંયા જવાબ આવશે માઇનસ ચાર ટી બરાબર ઝીરો તો ટી બરાબર ઝીરોના છેદમાં માઇનસ ચાર તો ટી બરાબર ઝીરો ત્યાર પછી છે બીજું ઉકેલો બે એક્સના છેદમાં બે એક્સ માઇનસ એકના છેદમાં પાંચ બરાબર એકના છેદમાં ત્રણ તો ત્રણ અહીંયા આવશે અને પાંચ ત્યાં જતા રહેશે તો ત્રણ કાઉસમાં બે એક્સ માઇનસ વન પાંચ ત્રણ એક તો ત્રણ દુ છ માઇનસ ત્રણ બરાબર પંદર એક્સ વધતા પાંચ છ એક્સ માઇનસ પંદર એક્સ બરાબર પાંચ વધતા ત્રણ એટલે માઇનસ નવ એક્સ બરાબર આઠ એક્સ બરાબર આઠના માઇનસ નવ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર આકૃતિ પરથી માંગે મુજબ જવાબ આપો જેના કુલ છ માર્ક છે તો આકૃતિ ત્રણ પોઈન્ટ તેત્રીસમાં જો એ ને સમાંતર ડીસી હોય તો માપખૂણો સી શોધો એ બી અહીંયા તમે જોશો તો એ બી ને સમાંતર ડીસી અને એ સીડી એ સંબલંબ ચતુષ્કોણ છે તેથી અહીં એ બી સમાંતર ડીસીની છેદિકા બીસી થશે એટલે માપખો બી વત્તા માપખો સી બરાબર એકસો એસી થશે કેમ તો કે છેદિકાની એક જ બાજુના અંતઃકોણ પૂરક કોણ હોય એટલે એકસો વીસ માપખો સી બરાબર એકસો એસી તો માપખૂણો સી બરાબર એકસો એસી માઇનસ એકસો વીસ એટલે માપખૂણા સી નું માપ મળશે આપણને સાઈઠ ત્યાર પછી જોઈએ બીજું એક એવા ચતુષ્કોણની કાચી આકૃતિ દોરો કે જે સમાંતર બાજુ ચતુષ્કોણ ના હોય પરંતુ સામસામેના ખૂણાની એક જોડ સમાન હોય તો અહીં ચતુષ્કોણ ABCD આપણે દોર્યો છે ખૂણો બી બરાબર ખૂણો D છતાં ચતુષ્કોણ એ એ સમાંતર બાજુ ચતુષ્કોણ નથી આકૃતિમાં દર્શાવેલ સમાંતર બાજુ ચતુષ્કોણ પિક્યુ આરએસની પરિમિતિ શોધો તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુનું માપ સમાન હોય એટલે પિક્યુ બરાબર એસઆર બરાબર બાર ક્યુઆર બરાબર પીએસ બરાબર સાત સેન્ટીમીટર તો પરિમિતિ બરાબર પિક્યુ વધતા ક્યુઆર વધતા આરએસ બરાબર એસપી

ત્યાર પછી આપણે આગળ જોઈએ અહીંયા આપણને કહ્યું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિવિધ ગુણધર્મો ચકાસે છે તથા તર્કને આધારે તેમની વચ્ચેના પારસ્પરિક સંબંધો સ્થાપિત કરે છે એમાં પહેલું એક ટેલિવિઝન ગેમ શોમાં પુરસ્કારની રકમ એક લાખ દરેક વિજેતાઓને સરખા ભાગે વહેંચવામાં આવે છે નીચે દર્શાવેલા કોષ્ટકને પૂર્ણ કરો અને જણાવો કે કોઈ એક વ્યક્તિગત વિજેતાને મળેલી પુરસ્કારની રકમ કુલ વિજેતાઓની સંખ્યાના સમપ્રમાણમાં છે કે વ્યસ્ત પ્રમાણમાં તો અહીંયા વિજેતાઓની સંખ્યા અને અહીંયા મળેલા પુરસ્કાર જે છે તે આપણને આપવામાં આવેલા છે તો જોઈએ એમના ઉપરથી દાખલો જણાય છે કે જેમ વિજેતાઓની સંખ્યા વધે છે તેમ દરેક મળતા પુરસ્કારની રકમ ઘટે છે એટલે એક્સ વાય સોરી એક્સ વન વાય વન બરાબર એક્સ ટુ વાય ટુ બરાબર એક્સ થ્રી વાય થ્રી બરાબર એક્સ વાય ફોર એક્સ વાય સોરી એક્સ ફોર વાય ફોર તો એક્સ વન વાય વન બરાબર એક્સ થ્રી વાય થ્રી એટલે કે ગુણ્યા એક લાખ બરાબર ચાર ગુણ્યા વાય થ્રી હવે આપણે ગુણાકાર કરી નાખીએ તો એક ગુણ્યા એક લાખના છેદમાં ચાર બરાબર વાય ચાર બરાબરની આગળ આવ્યા તો અહીંયા પચીસ હજાર ગુણ્યા ચાર 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 ઉડી જશે એટલે વાય થ્રી બરાબર હજાર આપણને મળ્યા તો એક્સ વન વાય વન બરાબર એક્સ ફોર વાય ફોર એક ગુણ્યા એક લાખ બરાબર પાંચ વાય ફોર પાંચ બરાબરની આગળ આવશે તો છેદમાં જશે તો એક ગુણ્યા એક લાખના છેદમાં પાંચ એટલે વીસ હજાર ગુણ્યા પાંચ 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 ઉડી જશે એટલે વાય ફોર બરાબર વીસ હજાર તો એક્સ વન વાય વન બરાબર એક્સ વાય તો એક લાખ બરાબર આઠ ગુણ્યા વાય ફાઈ હવે અહીંયા આઠ જે છે છેદમાં જશે તો બાર હજાર પાંચસો ગુણ્યા આઠ એટલે આઠ આઠ ઉડી જશે તો વાય આપણને મળશે બાર હજાર પાંચસો એવી રીતે વાય સિક્સ મળશે આપણને દસ હજાર એવી રીતે આપણને વાય સેવન મળશે પાંચ હજાર તો તમે જોઈ શકો છો કે મળેલી પુરસ્કારની રકમ વિજેતાઓની સંખ્યાના વ્યસ્ત પ્રમાણમાં છે ત્યાર પછી આપણે આગળ જોઈએ અહીંયા કહ્યું છે કે એક ટપાલી કોઈ નગરથી તે જ નગરના એક ઉપનગરમાં એક વેપારીને પાર્સલ પહોંચાડવા સાયકલ લઈને જાય છે જુદા જુદા સમયે નગરથી તેનું અંતર નીચેના આલેખની અંદર દર્શાવ્યું જો સવારે આઠ કલાકે શરૂ કરે સવારે નવ કલાકે તે અહીંયા દસ કિલોમીટર અંતર કાપે છે દસ વાગે તમે જોશો તો સોળ કિલોમીટર અગિયાર પછી સાડા દસ સુધી પણ ત્યાં જ હોય છે પછી અગિયાર કલાકે તમે જોશો તો અહીંયા કંઈક સત્તર કિલોમીટર જેવું છે ને બપોરે બાર વાગે તમે સાડા અગિયાર વાગ્યા આજુબાજુ તમે જોશો તો વીસેક કિલોમીટર જેવું અંતર કાપેલું છે તો આ ગ્રાફ ઉપરથી આપણને કેટલાક પ્રશ્નો પૂછેલા છે જોઈએ પહેલો સવાલ એક શખ્સ ઉપર સમય દર્શાવવા માટે શું પ્રમાણમાપ લેવામાં આવ્યું છે તો એક શખ્સ ઉપર સમય દર્શાવવા માટે પ્રમાણમાપ ચાર એકમ બરાબર એક કલાક લેવામાં આવ્યું છે બી ટપાલીયા મુસાફરી માટે કેટલો સમય લીધો તો ટપાલીયા મુસાફરી માટે લીધેલો કુલ સમય શોધો હોય તો સવારે આઠથી દસ કલાક પ્લસ સાડા દસથી બાર કલાક સુધી તો આઠથી દસમાં બે કલાક પ્લસ સાડા દસથી બારમાં દોઢ કલાક તો બે કલાક વધતા દોઢ કલાક એટલે કે સાડા ત્રણ કલાક ત્યાર પછી સી નગરથી વેપારીનું સ્થળ કેટલું દૂર છે તો અહીંયા નગરથી વેપારીનું સ્થળ તમે જોશો તો ટોટલ બાવીસ કિલોમીટર જેટલું દૂર છે શું ટપાલી તેના માર્ગમાં ક્યાંય થોભ્યું હતો વિગતે સમજાવો તો હા ટપાલી તેના માર્ગમાં સવારે દસ વાગ્યાથી સાડા દસ વાગ્યા સુધી થોભ્યો છે આ જણાય છે કે તેની મુસાફરી દસથી સાડા દસ સુધી એક સરખી જ છે એ કયા સમયગાળામાં તેણે સૌથી ઝડપી સવારી કરી તો ટપાલીએ સવારે આઠથી આઠ વાગ્યાથી નવ વાગ્યા સુધીમાં ખૂબ ઝડપી સવારી કરી ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત માંગ્યા મુજબ પ્રશ્નોના જવાબ શોધો એમાં ચોસઠનું ઘનમૂળ તો સર્વપ્રથમ તો આપણે ચોસઠના અવિભાજ્ય અવયવ મેળવી લઈએ બે વડે ભાગ ચાલશે બત્રીસ દુ ચોસઠ સોળ દુ બત્રીસ આઠ દુ સોળ ચાર દુ આઠ બે દુ ચાર ને બે એકા બે ચોસઠના અવિભાજ્ય અવયવ તો ચોસઠ બરાબર બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે તો ત્રણ ત્રણને આપણે પેર પાડી દઈએ તો બે ગુણ્યા બે ગુણ્યા બે બે ગુણ્યા બે ગુણ્યા બે એટલે કે ઘનમૂળની અંદર ચોસઠ બરાબર બે ગુણ્યા બે એટલે કે ચોસઠનું ઘનમૂળ થશે ચાર ત્યાર પછી બીજું સો પૂર્ણ ઘન સંખ્યા છે કે નહીં તે ચકાસો તો સોના અવિભાજ્ય અવયવ પાડીએ બે વડે ભાગ ચાલશે પચાસ દુ સો પચીસ દુ પચાસ હવે પાંચ વડે ચાલશે પચું પચુ પચીસ ને પાંચ એકા પાંચ તો સોના અવયવ મળશે બે ગુણ્યા બે ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ તો અહીં તમે જોશો તો સોના અવિભાજ્ય અવયવોની ત્રણ ત્રણની જોડી નથી બનતી બે બેની જોડી બને છે અને ત્રિપુટી બનાવવા માટે અહીંયા બે ઘટે છે ને અહીંયા પાંચ ઘટે છે તો આપણે એવું કહી શકીએ કે સો એ પૂર્ણઘન સંખ્યા નથી ત્યાર પછી ત્રીજો દાખલો જોઈએ નવ હજાર એક સોરી એકાણું હજાર એકસો પચીસનું ઘનમૂળ તો અવિભાજ્ય અવયવ પાડી દઈએ ત્રણ વડે ભાગ ચાલશે તો ત્રીસ હજાર ત્રણસો પંચોતેર પાછો ત્રણ વડે ચાલશે દસ હજાર એકસો પચીસ પાછો ત્રણ વડે ચાલશે ત્રણ હજાર ત્રણસો પંચોતેર પાછો ત્રણ વડે ચાલશે એક હજાર એકસો પચીસ પાછો ત્રણ વડે ચાલશે ત્રણસો પંચોતેર પાછો ત્રણ વડે એકસો પચીસ ગુણ્યા ત્રણ હવે પાંચ વડે ચાલશે પચીસ પંચા પચું પચું અને એક પંચા તો આમાં એકાણું હજાર એકસો પચીસના વિભાજ્ય અવયવો જોઈએ તો ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ એટલે કે ત્રણ ત્રણની બે જોડી બની એક પાંચની જોડ બની ત્રિપુટી અહીંયા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ એટલે વર્ગમૂળ સોરી ઘનમૂળ આપણને મળશે પિસ્તાલીસ ત્યાર પછી પ્રશ્ન નંબર સાત બ નીચેના પ્રશ્નોના જવાબ આપો જેના કુલ ચાર માર્ક છે એમાં છે કે નીચે આપેલા સંખ્યાઓના વર્ગમૂળમાં એકમનો અંક કયો હશે નવ હજાર આઠસો એકના વર્ગમૂળનો એકમનો અંક એક અથવા તો નવ હોય કારણ તો કે એક ગુણ્યા એક બરાબર એક અને નવ ગુણ્યા નવ બરાબર એક્યાસી હજાર આઠસો છપ્પનના વર્ગમૂળનો એકમનો અંક ચાર અથવા તો છ હોય તો ચાર ગુણ્યા ચાર બરાબર સોળ અને છ ગુણ્યા છ બરાબર છત્રીસ પણ કોઈપણ પ્રકારની ગણતરી કર્યા વિના જણાવો કે નીચે પૈકી કઈ સંખ્યા વર્ગ નથી તો એકસો ત્રેપન તો આ ચોક્કસ પૂર્ણ વર્ગ સંખ્યા નથી જુઓ એકમનો અંક ત્રણ છે બસો સત્તાવન આ ચોક્કસ પૂર્ણ વર્ગ સંખ્યા નથી જુઓ એકમનો અંક સાત છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ માંગ્યા મુજબ પ્રશ્નોના જવાબ લખો જે અપૂર્ણાંકનો છેદ અંશ કરતાં મોટો હોય તેને ખાલી જગ્યા અપૂર્ણાંક કહેવાય તો શુદ્ધ બીજું તેર પૂર્ણાંક પાંચના છેદમાં એ ખાલી જગ્યા અપૂર્ણાંક છે તો કે મિશ્ર છના છેદમાં પંદરનું અતિ સંક્ષિપ્ત રૂપ ખાલી જગ્યા છે તો બેના છેદમાં પાંચ આઠ પૂર્ણાંક બેના છેદમાં સાતને અપૂર્ણાંકમાં ખાલી જગ્યા લખાય તો અઠાવનના છેદમાં સાત સત્યાશીના છેદમાં સાતનો મિશ્ર અપૂર્ણાંક ખાલી જગ્યા છે તો બાર પૂર્ણાંક ત્રણના છેદમાં સાત સત્તરના છેદમાં નવ હતા એકના છેદમાં બે બરાબર બે પૂર્ણાંક સાતના છેદમાં અઢાર ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ બ માંગ્યા મુજબ જવાબ આપો જેના કુલ ચાર માર્ક છે એક કપનો એક તૃતીયાંશ ભાગ દૂધથી ભરેલો છે કપને પૂરેપૂરો ભરવા માટે હજુ તેને કેટલા ભાગમાં દૂધ ભરી શકાય તો એકના છેદમાં એક માઇનસ એકના છેદમાં ત્રણ એટલે કે લસા બરાબર ત્રણ તો એક ગુણ્યા ત્રણના છેદમાં એક ગુણ્યા ત્રણ માઇનસ એક ગુણ્યા એકના છેદમાં ત્રણ ગુણ્યા એક એટલે કે ત્રણ માઇનસ એકના છેદમાં ત્રણ એટલે કે બેના છેદમાં ત્રણ તો કપમાં હજુ બે તૃતીયાંશ ભાગ ભરી શકાય ત્યાર પછી બીજું રોમાએ સુથારને કબાટ બનાવવા માટે એકસો પચાસ ગુણ્યા બેના છેદમાં ચાર સેન્ટીમીટરનું લાકડું લાકડાનું પાટિયું આપ્યું સુથારે તેમાંથી ચાલીસ પૂર્ણાંક એકના છેદમાં પાંચ સેન્ટીમીટરનો ટુકડો વહેરી લીધો તો બાકી વધેલા ટુકડાની લંબાઈ કેટલી કુલ લાકડું એકસો પચાસ પૂર્ણાંક બેના છેદમાં ચાર એટલે કે છસો બેના છેદમાં ચાર સેન્ટીમીટર વપરાયેલ લાકડું બરાબર ચાલીસ પૂર્ણાંક એકના છેદમાં પાંચ એટલે કે બસો એકના છેદમાં પાંચ સેન્ટીમીટર ત્રણ હજાર દસ ના છેદમાં વીસ માઇનસ આઠસો ચારના છેદમાં વીસ એટલે જવાબ આવશે બે હજાર બસો છના છેદમાં વીસ તો એકસો દસ પૂર્ણાંક છ છેદમાં વીસ સેન્ટીમીટર લાકડું વધે પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ત્રેવીસ માટે આપણે ધોરણ આઠ ના બધા જ વિષયના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે એક વિષયના કુલ ત્રણ ત્રણ મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે અને આ પ્રશ્નપત્રના સોલ્યુશન પણ આપણે તૈયાર કરેલા છે એક વિષયના પ્રશ્નપત્રની કિંમત માત્ર દસ રૂપિયા છે અને એનું સોલ્યુશન પણ માત્ર દસ રૂપિયા મેળવી શકશો આ પીડીએફ તમે બે રીતે મેળવી શકશો નીચે લિંક તમને આપી છે ડિસ્ક્રિપ્શનમાં ત્યાંથી સીધી પણ ડાઉનલોડ કરી શકશો અને જો વોટ્સઅપ ઉપર તમારે પીડીએફ પ્રાપ્ત કરવી હોય તો અહીંયા તમને જે નંબર આપવામાં આવેલો છે નંબર ઉપર ફોન કરો અથવા તો વોટ્સઅપ કરીને તમારા વોટ્સએપ નંબર ઉપર તમે મેળવી શકશો ત્યાર પછી પ્રશ્ન નંબર 9 એ માંગ્યા મુજબ જવાબ આપો કોઈ પણ ત્રણ આઠ પોઈન્ટ માઇનસ બે પોઈન્ટ અડસઠ બરાબર જવાબ આવશે છ પોઈન્ટ ઝીરો આઠ ત્રીજું ત્રણ દશાંશ વત્તા ત્રણ દશાંશ બરાબર ઝીરો પોઈન્ટ પાંચ હજાર આઠસો નવ ગ્રામ બરાબર ખાલી જગ્યા કિલોગ્રામ તો પાંચ પોઈન્ટ આઠસો ને નવ કિલોગ્રામ ત્યાર પછી પ્રશ્ન નંબર નવ બી માંગ્યા મુજબ જવાબ આપો કોઈ પણ ત્રણ જેના કુલ નવ માર્ગ છે આપેલું એક ગામની કુલ વસ્તીના સિત્તેર ટકાને ક્રિકેટ અને વીસ ટકાને ફૂટબોલ પસંદ છે તો બાકીના લોકોને અન્ય રમતો પસંદ છે જો અન્ય રમતો પસંદ કરનાર બે હજાર માણસો હોય તો તે ગામની કુલ વસ્તી કેટલી હશે તો ક્રિકેટ બરાબર સિત્તેર ટકા ફૂટબોલ બરાબર વીસ ટકા અન્ય રમત દસ ટકા એટલે કે સિત્તેર વત્તા વીસ તો દસ ટકા બરાબર બે હજાર માણસો તો સો ટકા બરાબર કેટલા ક્રોસ ગુણાકાર કરી દઈએ સો ગુણ્યા બે હજારના છેદમાં દસ મીંડું મીંડું ઉડી જશે તો વીસ હજાર માણસો તો ગામમાં કુલ વસ્તી વીસ હજારની હશે ત્યાર પછી બીજું એક ડ્રેસની છાપેલી કિંમત રૂપિયા બે છે વેપારી છાપેલી કિંમત ઉપર 20 ટકા વળતર આપે છે તો ડ્રેસ ખરીદવા કેટલી રકમ આપવી પડે સો રૂપિયા વળતર તો બે બરાબર કેટલા બે હજાર ચારસો ગુણ્યા છેદમાં સો બે મીંડા બે મીંડા ઉડી જશે ચોવીસ ગુણ્યા વીસ એટલે ચારસો રૂપિયા વળતર બે હજાર ચારસો એટલે કે ઓગણીસોને રૂપિયા તો ડ્રેસ ખરીદવા માટે ઓગણીસોને રૂપિયા ચૂકવવા પડે ત્યાર પછી ત્રીજું એક કબાટની વેચાણ કિંમત રૂપિયા આઠ હજાર સો છે વેપારીએ છાપેલી કિંમત ઉપર દસ ટકા વળતર આપ્યું હોય તો બાટની છાપેલી કિંમત કેટલી હોય તો વળતર બરાબર દસ ટકા સો માઇનસ દસ એટલે નેવું ટકા નેવું ટકા બરાબર આઠ હજાર સો રૂપિયા સો ટકા બરાબર કેટલા તો સો ગુણ્યા આઠ હજાર સોના છેદમાં નેવું મીંડું મીંડું ઉડી જશે એટલે કે અહીંયા દસ ગુણ્યા એક્યાસી સો અને સો ગુણ્યા નેવું એટલે કે નવ હજાર તો કબાટની છાપેલી કિંમત નવ હજાર રૂપિયા થશે ત્યાર પછી ચોથું કનુભાઈનો માસિક પગાર રૂપિયા પંદર હજાર હતો તે વધીને રૂપિયા અઢાર હજાર થયો તો તેમના પગારમાં કેટલા ટકાનો વધારો થયો તો વધારો શોધો તો સર્વપ્રથમ તો અઢાર હજારમાંથી પંદર હજાર બાદ કરવા પડશે એટલે રૂપિયામાં આપણને ત્રણ હજારનો વધારો મળ્યો હવે ટકામ શોધવાના તો પંદર હજાર રૂપિયા બરાબર સો ટકા તો ત્રણ હજાર રૂપિયા બરાબર કેટલા ક્રોસ ગુણાકાર સો ગુણ્યા ત્રણ હજારના છેદમાં પંદર હજાર મીંડા મીંડા છેદ જેટલા ઉડે છે ઉડાડી દે પાંચ તેરી પંદર અહીંયા પાંચ ગુણ્યા વીસ પાંચ પાંચ ઉડી જશે એટલે વીસ ટકા તો કનુભાઈના પગારમાં વીસ ટકાનો વધારો થયો મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ આઠના જે પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ત્રેવીસ છે તેના મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્ર જે બ્લૂ પ્રિન્ટ પ્રમાણે આપણે તૈયાર કરેલા છે દરેક વિષયના પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો આ પીડીએફ પણ અવશ્ય મેળવી લેજો ઘણા બધા પ્રશ્નો આમાંથી પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે મોસ્ટ એમ્પી પ્રશ્નો મૂકેલા છે તો દરેક વિદ્યાર્થી મિત્રો સુધી આ પ્રશ્નપત્ર જરૂરથી શેર કરજો